नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार अपने गुजराती साहित्य में आगे वधीए छीए। लेसन नंबर 14 समाप्त थया बाद समास जोया अने समास जोया पर आपणे हवे नेक्स्ट चेप्टर ते बेसे अही ए तरफ आगे वधीए छीए। सरस मजानी गजल छे अने स्नेही परमारे लखी छे, ए सोर्ट अने आजूबाजूना विस्तार में जाणीता बनेला कवियत्री अने पोतानुं जीवन एक शिक्षिका तरीके गुजराती मेघाणी शाळा में एमणे सरस मजानुं योगदान आप्युं छे अने आजे ए श्रेष्ठ पद पर बिराजमान छे, समाजनो एक गौरव छे। मित्रों, एमणे यदा तदा गजल संग्रहमांथी आपणने एक नानकडो भाग आप्यो छे, ते बेसे अही। કહેવાનો મતલબ એ છે કે મિત્રો, આપણું લેવલ ક્યાં છે અને આપણે એ લેવલ પર શોભીએ છીએ કે કેમ, જે સ્થાન છે એ સ્થાન પર આપણું સ્થાન ક્યાં છે, સ્થાનમાં પણ સ્થાન અને એ સ્થાન આપણું ક્યાં છે, એ લેવલ ક્યાં છે, જો પોતાને સમજાય, જો પોતાની જાતને સમજાય તો પોતાની જાતને જ સવાલ કરવાનો છે અને એ સવાલના જવાબ પોતાએ જ મેળવવાના છે। जो आपणे योग्य लागे के आपणे खरेखर ए एने माटे काबिल छे, एने माटे योग्य छे, तो त्यां आपणे बेसवानुं छे। अगर आपणे काबिल नथी अथवा आपणे योग्यता धरावता नथी तो आपणे ए सभामांथी बैठा छो, आपणे बधा बैठा छीए, ए सभामांथी उठी जवानुं छे અને પોતાની જાતને પૂછવાનું છે કે ખરેખર મારે લાયક છે કે કેમ। અહીં સરસ મજાની આ ગઝલમાં આપણને મનુષ્યના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે, આપણું મહત્વ શું છે પોતાને સમજાવવું જોઈએ। મિત્રો, સરસ રીતે વાત લઈને આ મોટા સ્થાન પર બેસવાથી આપણું સ્થાનનું મહત્વ તો છે, પરંતુ આપણે એ સ્થાન માટે લાયક છે કે કેમ તે આપણને પોતાને ખબર પડવી જોઈએ, અને જો આપણને ખબર પડી જાય તો એ નસીબની વાત છે। મિત્રો, એ આત્મસાત કરવાનું છે આપણે, અને ત્યારબાદ આત્મસાત કરીને એને વલોવવાનું છે, સમજવાનું અને સમજવાની કોશિશ કરવાની છે। તો આપણે સીધા કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ મિત્રો, વધારે સમય ન લેતા આપણે સીધા કાવ્યમાં પ્રવેશ કરીએ છીએ। તો કે કોઈનું પણ આંસુ લૂંછ્યું હોય તે બેસે, કવિયત્રી પહેલા જ પહેલી જ બે શેરમાં કહે, શેર એટલે શું, શેર એટલે બે લાઈન, જે ગઝલની બે લાઈન છે તેને શેર કહેવામાં આવે, ગઝલની બે લાઈન જે છે તેને શેર કહેવામાં આવે। આ સરસ મજાનું લઢણ, સરસ મજાની વાત કરી દીધી, પોતાની લાયકાત પ્રમાણે જ વાત કરી દીધી કે કોઈકના આંસુ તમે લૂંછ્યા હોય તો તે વ્યક્તિ બેસે અહીં। હવે જિંદગીમાં ઘણા બધા તમે સારા માઠા કામ કરો, સારા નરસા કામ કરો, કોઈકનું કોઈક દિલ દુખાવ્યું હોય, કોઈકને રડાવ્યા હોય, અથવા તો કોઈ ગરીબ ગુરબાને તમે મદદ કરી હોય, તો જે ગરીબને મદદ કરનાર જે છે અને જે ગરીબોને રડે છે એમની દયા ખાઈને જેણે હેલ્પ કરી છે, મદદ કરી છે, હાથ લંબાવ્યો છે, તે વ્યક્તિ લાયક છે, તે વ્યક્તિ બેસે અહીં। ત્યારબાદ બીજી લાઈનમાં શું કહે કે ને પછી છાતીમાં દુખી હોય તે બેસે અહીં, બે સર એક જ વખતે બોલવાના હોય મિત્રો। તો સરસ મજાની ગઝલ રજૂ કરી છે સ્નેહી પરમારે, કોઈકને કોઈએ તમને મદદ કરી હોય અથવા તમે જો સારી કન્ડિશનમાં હોય અને સામેવાળી વ્યક્તિ કોઈ દુખી હોય, સિમ્પલ વાત છે। આપણે ત્યાં સમાજમાં ઘણા બધા પરિવારો એવા છે જેઓ ગરીબ છે અને ખાવા પૂરતું અનાજ પણ મળતું નથી, મિત્રો એવાને એ રડતી આંખોને, એ રડતી આંખોમાંથી આંસુ જે આવે છે એ દર્દના આંસુ જે સમજી શકે તે વ્યક્તિનું કામ છે। તો એવા વ્યક્તિઓને તમે જો મદદ કરી હોય, એવા વ્યક્તિઓને જોઈને તમને કંઈક ફીલ થયું હોય, તમને છાતીમાં દુખી હોય, તમારી છાતીમાં અહેસાસ થયો હોય કે ના મારે મદદ કરવી જોઈએ, તો તમને કંઈક જે ફીલ થયું છે તેવા વ્યક્તિ આ સ્થાનને માટે લાયક છે, તે વ્યક્તિ બેસે।
સૂર્ય તપતો હોય તેના મધ્યમાં ને કોઈના ચરણોમાં ઝૂકી હોય તે બેસે રહે. તો સરસ મજાની વાત કરી દીધી. સૂર્ય તપતો હોય એના મધ્યમાં, સૂર્ય એ પ્રગતિનું પ્રતીક છે મિત્રો. સૂર્ય દિન પ્રતિદિન દિન પ્રતિદિન આગળ વધતો જાય, આગળ વધતો જાય, કદી અટકતો નથી. અને સૂર્ય એ પોતાની સ્થિતિ પ્રમાણે બદલાય છે. તો તેવી રીતે તમે સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય, તમે સારામાં સારી પ્રગતિ કરી હોય, છતાં તમે વિનય વિવેક ચૂક્યા નથી, તમે સારા ખોટાનું તમને ભાન છે, ઊંચા નીચાનું ભાન છે, અમીર ગરીબનું ભાન છે, સાચું શું છે અને ખોટું શું છે તેનું તમને નોલેજ છે, તો તેવી વ્યક્તિ જે માન મર્યાદા સાથે કોઈકને પ્રણામ કરે છે, કોઈકના ચરણ સ્પર્શ કરે છે, કઈ વ્યક્તિ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રગતિ કરી ગઈ છે તે વ્યક્તિ, તો તે વ્યક્તિ જેનું જેની પ્રગતિ થઈ છે, જેનું ભલું થયું છે, તે વ્યક્તિ પોતાની માન મર્યાદા એ વિવેક બુદ્ધિ ચૂક્યા નથી, છતાં ખૂબ ઊંચી પોસ્ટ પર છે, છતાં એ પગે કોઈકને લાગે છે અને વડીલોને માન આપે છે. તો તેવા જે ચરણોમાં ઝૂક્યું છે તે વ્યક્તિ આ બેઠકને લાયક છે, તે વ્યક્તિ આ સભા માટે લાયક છે, તે વ્યક્તિ બેસે અંકે જ. મિત્રો સરસ મજાની વાત કરી દીધી છે સ્નેહી પરમારે. અને એવી સરસ મજાની વાત કે ખરેખર આપણને લાગે કે આપણી લાયકી શું છે, આપણે લાયક છે કે કેમ, આપણી લાયકાત શું છે. તો આગળ વધીએ છીએ. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં. બરાબર સાંભળજો, હાથ પોતાનો એ બીજા જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે. મિત્રો કીડિયારું આપણે ઘણી વખત પૂરતા હોઈએ. કીડિયારું એટલે ખરેખર તો કીડીઓનું દર થાય, પણ જે કીડીઓ રે છે રાફડો એને પણ એ કીડીઓનું સ્થાન કહેવાય. તો કોઈક ઘણી વખત જેઠ મહિનો પહેલા ઉનાળામાં ઘણી વખત સાંજના સમયે કેટલાક વ્યક્તિઓ કેટલાક ધર્મમાં કીડીઓને કંઈક નાખે છે, ખાંડ નાખે, કોઈ લોટ નાખે અથવા કંઈક આપવું, અન્ન માત્ર આપવું, કીડીઓને ખાવા પૂરતું જે કંઈક કોઈક વ્યક્તિ આપે છે તે વ્યક્તિ. તો દાન કરવાના આ રીતો, દાન કરવાના આ લક્ષણો જેનામાં છે તે દાન કરવાની રીતો અલગ અલગ છે મિત્રો. તો સરસ મજાની વાત કરી દીધી કે જે તમે દાન આપો છો તે જમણા હાથે અગર દાન આપો તો ડાબો હાથ જાણવા ન પામે. કહેવાનો મતલબ એ છે કે દાનવીર તમે છો, દાન કરો છો તો એનું પુણ્ય તમને મળે તે પ્રમાણે દાન કરવાનું છે, બીજો હાથ જાણવા ન પામે. કહેવાનો મતલબ એ છે કે બીજા કોઈ વ્યક્તિ જાણી પણ નહીં શકે કે તમે દાનવીર છો. અને દાન કરનાર વ્યક્તિએ ખરેખર તો એ સંભાળવાનું છે કે પોતે દાન કર્યું છે તો તેણે બીજાને કહેવાનું નથી. આ દાનનો મહિમા છે, ગુપ્ત દાનનો મહિમા છે આ મિત્રો. તમે દાન કરો છો કોઈને કહેતા નથી. તો જેણે જેણે જે વ્યક્તિઓએ દાન કર્યા છે, જેણે અભિમાન લાવ્યું નથી મનમાં, દિલથી દાન કર્યું છે, એકદમ દિલથી સેવા કરી છે, ઉપકાર કર્યો છે, ભલાઈ કરી છે, પરોપકાર કર્યો છે, તેવા વ્યક્તિઓ કદી અભિમાન કરતા નથી. તેવા વ્યક્તિઓ આ સભામાં બેસવા માટે લાયક છે. અને બીજું શું કહે કે કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે. કીડિયારું પૂરવું એટલે દાન ધર્મ કરવો મિત્રો. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે, જેણે દાન ધર્મ કર્યું છે એણે મેં દાન કર્યું છે મારું, આપણે સમાજમાં નામું લખાવીએ છીએ, મારા તરફથી આટલા રૂપિયા, એ ખોટી વસ્તુ છે મિત્રો. તમે દાન કરો છો તો દાનનો મહિમા આપણે સમજવાનો છે, અને એ દાન કરીએ તે ગુપ્તતા જળવાવી જોઈએ. કોઈને કહેવાનું ન હોય તો જેમણે દાન ધર્મ કર્યો છે અને જે બીજો કોઈ વ્યક્તિ પણ જાણવા પામ્યો નથી, તો તેવા વ્યક્તિઓ ખરેખર આ સભામાં બેસવાને લાયક છે. અને કીડીથી માંડીને કીડીને કણ હાથીને મણ, જેણે દાન ધર્મ કર્યું છે, જેણે અનાજનું દાન કર્યું છે, એ મોટામાં મોટી સેવા છે મિત્રો. તો જેણે દાન ધર્મ કર્યા હોય તેવા વ્યક્તિ જેનામાં અભિમાન નથી,
તે વ્યક્તિ બેસે અહીં કે જ. પછી શું કહે છે કે એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું? પોતાને જ પૂછવાનું છે, આપણે આ સભામાં બેસવા માટે લાયક છીએ કે કેમ? જો ખરેખર આપણે લાયક હોઈએ, આપણા ગુણ એવા હોવા જોઈએ, તો આપણે અંદરથી ફીલ થવું જોઈએ કે મારે બેસવું બરાબર છે. તો એકલો એટલો લાયક ખરો કે બેસી હું અહીં બેસી શકું, એટલું પોતાને જાતને પૂછ્યું હોય તે બેસે. બહુ સરસ મજાની વાત કરી દીધી સહી પરમારે. પોતાની લાયકાત તમને જો ખબર હોય મિત્રો, તો તમે બેસી શકો, અને પોતાને લાયકાત પોતાની ખબર ના હોય તો તમે ઉઠીને ચાલ્યા જાઓ. કેમ કે એ વ્યક્તિ એવો બેસવા લાયક છે જે ખરેખર જેનામાં સદગુણોનો ભંડાર ઉપજ્યા છે, જે પરોપકારી છે, જે કદી પણ ગમે તેટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, સિદ્ધિઓ પ્રાપ્ત કરે, પરંતુ એ અભિમાન કરતા નથી, તેવા વ્યક્તિઓએ બેસવાનું છે. અને એવા આપણે આપણા લક્ષણો ન હોય તો આપણાથી બેસી ન શકાય એમ કહે છે. અને છેલ્લે કહે છે કે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય, અને બીજી ક્ષણે એમ લાગ્યું પોતાને કે આ સભામાંથી જે ઉઠી હોય તે બેસે રહે. અને સરસ મજાની વાત કરતા સ્નેહી પરમાર કહે છે કે પોતાને ફીલ થયું કે હું લાયક છું અથવા નથી, જેને ફીલ થયું તે વ્યક્તિ બેસે અહીં. ખરેખર હું આ માટે લાયક નથી અથવા લાયક છું, એવું જેને જે જે વ્યક્તિઓને ફીલ થયું છે તે વ્યક્તિઓ જ બેસી શકે. એટલે માનભર્યા સ્થાનમાં તમારે જ્યાં બેસવું જ છે, તો તમે કેવા છો, તમે ખરેખર બેસવા લાયક છો કે કેમ, તો તે વ્યક્તિઓ બેસી શકે. તમે સભામાં જાઓ અથવા તમે કથામાં જાઓ, જો ગમે તેવું મન લઈને કથામાં જાઓ તો એ સાંભળ્યું બધું નકામું છે, શીખ્યું બધું નકામું છે. જ્યાં પણ તમે કંઈક કામ કરો છો, જ્યાં પણ જાઓ છો, ત્યાં દરેક વ્યક્તિઓએ મન શુદ્ધ રાખીને પવિત્રતાથી જવું જોઈએ, તો એ સાર્થકતા સિદ્ધ થાય છે મિત્રો. તો તેવી રીતે અહીં ગઝલમાં સરસ મજાની વાત થઈ ગઈ, પોતાની જાતને પારખવાની વાત છે. જો તમને પોતાને લાગે કે મારે ખરેખર જે મેં કામ કર્યું છે, અત્યાર સુધી જે કંઈક કામ કર્યું છે એ બરાબર કર્યું છે, મેં જેટલી મહેનત કરી છે અત્યાર સુધી તે એ મહેનત ખરેખર બરાબર કરી છે, મેં પોતાની જાતને પૂછવાનું છે મિત્રો, બીજા કોઈને પૂછવાનું નથી. અંદરથી તમને ફીલ થવું જોઈએ, તમારી લિરિક્સ અંદરથી, તમારા ઉર્મી, તમારી ઉર્મી લાળ તમારો હૃદયમાંથી તમારા એ જન્મ લેવા જોઈએ. જો આપણે ખરેખર યોગ્ય છીએ, સાચા છીએ, તો તમે દિલથી કહી શકો કે હા મેં મહેનત કરી છે, હા મેં આ કામ કર્યું છે, અને તે પણ એકદમ શુદ્ધ મનથી, પવિત્રતાથી, તો તે વ્યક્તિઓ બેસે. અહીં સરસ મજાની વાતો થઈ ગઈ મિત્રો. અહીં સ્નેહી પરમારે પોતાના વ્યક્તિઓની લાયકાતની વાત કરી દીધી છે. તો નિખાલસ ચિત્ર આપણને આપણી સામે એકદમ શુદ્ધતાની વાત એમાં કરી દીધી છે મિત્રો. તો આ ગઝલમાં માનભર્યા સ્થાન પર બેસવાની વાત એમાં કરી દીધી છે. તો એ સભામાં આપણે ખરેખર ઉપસ્થિત હોઈએ તો કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ તે વાત કરી દીધી છે. તો હવે પ્રશ્નોના જવાબ જોવા જઈ રહ્યા છીએ.